કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામને યુપીએ સરકાર નિષ્ફળ શાસન સાથેના રજૂ કરેલા શ્વેતપત્ર અંગે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ચર્ચા કરાઈ હતી. યુપીએ સરકારમાં કથળેલી અર્થવ્યવસ્થાને પ્રદેશ ભાજપે ઉજાગર કરી હતી. પ્રેસ મીડિયાને સંબોધન કરતા પ્રદેશ અધ્યક્ષે કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારામને યુપીએ સરકાર નિષ્ફળ શાસન સાથે રજૂ કરેલા શ્વેતપત્ર અંગે ચર્ચા બાદ અહીં માહિતી આપી હતી. લોકસભાના શ્વેતપત્ર રજૂ કરી વિરોધ પક્ષ ઉપર સરકાર નિશાન તાક્યું છે. નાણામંત્રી નિર્મળા સીતારામને જે શ્વેતપત્ર રજૂ કર્યું હતું તેમાં 2004-2014 સુધીમાં યુપીઓના શાસનમાં દેશની સ્થિતિ નિરાશાજનક હતી. શ્વેતપત્રમાં દેશની બેન્કોની સ્થિતિ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. દેશ જે રીતે દેવા નીચે દબાતો હતો, જીડીપીમાં પણ ઘટાડો થયો હતો, મોંઘવારીએ પણ માછા મૂકી હતી. દિશાવિહીન યુપીએ સરકારના શાસનને કારણે દેશમાં આર્થિક સંકટ ઊભું થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. જે સ્થિતિમાંથી એનડીએ સરકાર આવ્યા બાદ દેશની દરેક સ્તરે થયેલી પ્રગતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું. રાજકીય ખર્ચ ઘટીને 5.9 જે હતી તે 5.1 થવાનો અંદાજ છે. 2025 સુધીમાં રાજકોષીય એકત્રીકરણ પૂર્ણ કરવાની સ્થિતિમાં છે અને એની સાથે 2014 પહેલાંની નાજુક અર્થવ્યવસ્થામાંથી કોવિડના કપરાપાળ કાળ પછી પણ આર્થિક વ્યવસ્થાને ટકાવી રાખીને આપણે આગળ વધવા જ્યારે અમે સંકલ્પબદ્ધ છીએ ત્યારે સૌથી પહેલાં તો એવું કહી શકાય કે રેલવેનું જે બજેટ અલગ આવતું હતું એને સાથે જોડીને રેલવેને જે 3 મુખ્યત્વે એમણે આ વખતે જે ઘોષણા કરી છે કે ઇકોનોમી રેલવે કોરિડોર્સનું જે અમલ થવાનો છે કે જેમાં પેસેન્જર્સની ટ્રેનોનું સંચાલન એટલે જ્યાં જ્યાં પેસેન્જર ટ્રેન હોય તેને વધુ સરળ બનાવવા માટે મુસાફરી સુનિશ્ચિત થશે. એના માટે રેલવે બજેટમાં ગુજરાતને લગભગ 8,457 કરોડ ફાળવવામાં આવ્યા છે. એટલે બજેટ ઇન્ક્લુઝિવ, ઇનોવેટિવ અને સર્વવ્યાપી, સર્વ લોકોને સ્પર્શે એવા બજેટની સાથે જે અમે આગળ વધ્યા છે એમાં અનુસંસાધન એટલે સંશોધન માટે જે પ્રધાનમંત્રીજીનો ખાસ આગ્રહ છે તે લગભગ 1,000 કરોડ સુધીની ફાળવણી એના માટે કરવામાં આવી છે. અને અત્યાર સુધી રેલવે મંત્રાલય માટે જે 2.52 લાખ કરોડની ફાળવણી કરી છે તે અત્યાર સુધીના બજેટની હાઈએસ્ટ કયા વર્ષથી પણ વધારે એની ફાળવણી છે. આમ તો અંતરિમ બજેટ હોય એટલે ખાલી વ્યવસ્થાના ભાગરૂપે હોય પણ છતાં પણ એમણે 2,52,000 કરોડની ફાળવણી સાથે અને એમાં પણ ગુજરાતને 8,587 કરોડ એમાં 40,000 બોગીઓને રેલવેની અંદર જે વંદે ભારતના ધારાધોરણ આધારિત પરિવર્તિત કરવામાં આવશે. ઇઝ ઓફ ટ્રાવેલ એટલે કે પોતે પેસેન્જરોની સુવિધા વધે અને ખર્ચ ઘટે, એનો લોજિસ્ટિક ખર્ચ વધે એના માટે 3 કોરિડોર્સની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર જે આપણને બોક્સાઇટથી માંડીને જે વિવિધ પોર્ટ કનેક્ટિવિટી, સ્ટોન કોરિડોર, એનર્જી કોલસો, મિનરલ આયર્ન, બોક્સાઇટ, સિમેન્ટ અને લાઇમસ્ટોન, બીજું છે તે પોર્ટ કનેક્ટિવિટી એટલે આપણા દેશની અંદર જે દરિયા કિનારો હોય અને ખાસ કરીને ગુજરાતને તો 3/4 દરિયા કિનારો છે એની સાથે સીધી કનેક્ટિવિટી થઈ જાય અને હાઈ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર એટલે કે જ્યાં ખૂબ જ વાહન વ્યવહારને જ્યાં ટ્રેનોનું હલન ચલન હોય ત્યાં ગતિશક્તિ મોડલ પર ફ્રેડ રેલવેના કોરિડોર સાથે સમન્વય રાખીને DFCC એટલે ડેડિકેટેડ ફ્રેડ કોરિડોરની સાથે ગતિશક્તિ મોડેલ એટલે કે રેલવે મંત્રાલયના કોઈપણ પ્રોજેક્ટની અંદર 4-5 મંત્રાલયોની મંજૂરી જોઈતી હોય છે. આમ તો આખા વિશ્વની અંદર આ એક ગતિશક્તિ મોડેલ એવું છે કે કોઈપણ મોટા પ્રોજેક્ટ સમયસર શરૂ કરવા, પૂરા કરવા અને એના માટે જે 9 મંત્રાલયને જોડીને જે પ્રધાનમંત્રીજીએ એક નવો જે સંકલ્પ કર્યો છે એને લોકો ખૂબ સારી રીતે એનો અનુભવ પણ કરી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓના જે બજેટ છે, મહિલાઓની જે ડ્રોન દીદી, નમો ડ્રોન દીદીના કન્સેપ્ટ સાથે જે નેનો યુરિયાનો ઉપયોગ થાય અને આ ઉપયોગની અંદર જે બહેનો પોતાના સખી મંડળો દ્વારા કામ કરે એમાં પહેલા તબક્કાની અંદર જે 15,000 બહેનોને તૈયાર કરી સખી મંડળો દ્વારા અને આવનારા વર્ષ સુધી 1 લાખ સખી મંડળથી માંડીને 3 લાખ સુધીના સખી મંડળ સુધી પહોંચવાના સંકલ્પ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. પરંતુ શ્વેતપત્ર એ પહેલી વાર ગઈકાલે જે રજૂ થયું છે એનો જે મહત્વ છે એના જે મુદ્દા છે આપણી સામે મૂકવા માગું છું. 2004-2014 સુધીમાં જે યુપીએ સરકારમાં આર્થિક સ્થિતિ જે નબળી પડી એનો શ્વેતપત્ર મૂકવામાં આવ્યું છે. એમાં મુખ્ય મુદ્દા હતા એમના જે ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામજીએ કહ્યું કે એનડીએ સરકારે વર્ષોના સંકટને પાર કરી દીધું છે અને જે યુપીએ સરકારમાં જે નુકસાન થયું છે એ મોદી સાહેબની એનડીએની સરકારમાં એ અમે સંકટને પાર કરી દીધું છે.
અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે. એ જોવાનું છે કે આપણે 2024 સુધી ક્યાં હતા અને હવે ક્યાં છીએ. આ શ્વેતપત્રના મુદ્દાઓ છે. શ્વેતપત્રમાં કહેવામાં આવ્યું છે કે યુપીએ સરકારે દેશનો આર્થિક ઢાંચાને કમજોર કર્યું છે. યુપીએ કાળમાં રૂપિયામાં ભારે ઘટાડો થયો હતો. બેન્કિંગ સેક્ટર એ સંકટમાં હતો. વિદેશી મુદ્રા ભંડારમાં ખૂબ મોટો ઘટાડો થયો હતો. મોટું દેવું કરવામાં આવ્યું હતું. રાજસ્વનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શ્વેતપત્ર અનુસાર યુપીએ સરકાર આર્થિક ગતિવિધિને સુવિધાજનક બનાવવામાં નિષ્ફળ રહી અને એની જગ્યાએ યુપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી કે જેને લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી. એ સરકારે વાજપેયીજીના નેતૃત્વવાળી એનડીએ સરકારના સુધારાઓના વિલંબિત પ્રભાવ અને અનુકૂળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઉઠાવ્યો. ઉચ્ચ રાજકીય નુકસાન, મોટું ચાલુ ખાતાનું નુકસાન અને 5 વર્ષો માટે 2 અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી, જેની અસર ભારતીયોના પોકેટ પર થઈ અને દેશને ફેજાઇલ ફાઇવના ક્લબમાં સામેલ થઈ ગયો. એનડીએ સરકારે સફળતાપૂર્વક યુપીએ સરકારે ઊભા કરેલા પડકારો પાર કર્યા છે અને ભારતને વિકાસના માર્ગ પર મૂકવા માટે કઠિન નિર્ણયો પણ લીધા છે. વર્ષ 2024માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશની જવાબદારી સંભાળી ત્યારે ભારતીય અર્થવ્યવસ્થા કટોકટીમાં હતી. આ સ્થિતિ પૂર્વ મનમોહનસિંહ સરકારનું મિસમેનેજમેન્ટ એના માટે એ જવાબદાર હતું. કોંગ્રેસ સરકારમાં હાઈવે બનાવવાની જે ગતિ હતી કે રોજની ફક્ત 12 કિલોમીટર હતી. આખા દેશમાં 12 કિલોમીટર હાઈવે બનતો હતો. મોદી સરકારમાં આ સ્પીડ વધીને 28.3 કિલોમીટર, ડબલથી પણ વધારે થઈ છે. અને હમણાં સુધીમાં 2015 થી ડિસેમ્બર 2023 સુધીમાં 54.9 હજાર કિલોમીટર આ નવા હાઈવે એ આ દેશમાં બનાવવામાં આવ્યા છે. 2014 સુધી કોંગ્રેસ સરકારના શાસનમાં યુનિવર્સિટીની સંખ્યા માત્ર 676 હતી, જ્યારે મોદી સરકારના શાસનમાં વધીને 1168 થઈ છે. 2014 સુધી દેશના મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા માત્ર 51,348 હતી. મોદી સરકારના સમયમાં એ ડબલથી પણ વધુ થઈ ગઈ છે. કોંગ્રેસ સરકાર દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની સરેરાશ ઉપલબ્ધતા માત્ર 12 કલાક હતી, જે મોદી સરકારના સમયમાં આ ઉપલબ્ધતા 20 કલાક કરવામાં આવી છે. મોદી સરકારના શાસનમાં જે વિકાસને કારણે જે વીજળીની જરૂરિયાત વધી, એનો વપરાશ વધ્યો અને છતાં એને પહોંચી વળવામાં સફળતાપૂર્વક 20 કલાકની એવરેજ લાવી શક્યા, એ ખૂબ મોટી સિદ્ધિ છે. કોંગ્રેસ